बाय फॉर्च्यून चक्की फ्रेश आटा सॉफ्ट रोटी का वादा। नमस्कार, आप जो रहा छो गुजराती नंबर वन न्यूज चैनल जी चौबीस कलाक आपनी साथे जोही। सौथी पहला बात, जामनगर ग्राम्य पंथक में बे मिनिट में भूकंप ना बे आंचका अनुभवाया छे। गुरुवार रात्रे भूकंप ना बे हळवा आंचका अनुभवाया हता। रात्रे 9:57 वागे अने 9:58 वागे नोंधाया हता आंचका। 2.4 ने 2 नी तीव्रता ना भूकंप ना आ हळवा बे आंचका अनुभवाया। जामनगर थी 12 अने 17 किलोमीटर दूर भूकंप नु आ केंद्र बिंदु। गुरुवार एक दिवस में भूकंप ना कुल 6 आंचका अनुभवाया। एक तरफ कच्छ में 4 अने जामनगर में 2। गुरुवार ना दिवसे भूकंप ना 6 आंचका जामनगर थी 12 थी 17 किलोमीटर दूर तेनु केंद्र बिंदु होवानु सामे आव्यु छे। वधु माहिती साथे संवाददाता मुस्ताक दल जामनगर थी फोन लाइन पर। जी मुस्ताक, जामनगर ग्राम्य पंथक में 2 मिनिट में 2 भूकंप ना आंचका, शुं परिस्थिति? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જામનગરમાં ગત રાત્રિના જે છે 10 વાગ્યા આસપાસ વધુ 2 ભૂકંપના હળવા આંચકા ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 9:57 મિનિટે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને જેનું એપી સેન્ટર છે એને જામનગરથી 17 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે। તો બીજી મિનિટની અંદર જ કહી શકાય કે બીજો હળવો આંચકો આવ્યો હતો 9:58 મિનિટે 2.0નો અને તેનું જે એપી સેન્ટર છે જામનગરથી 12 કિલોમીટર દૂર નોંધવા મળે છે। એક રીતે જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 4 અને રાત્રિના 2 મળી કુલ એક જ દિવસની અંદર 6 જેટલા ભૂકંપના હળવા આંચકા નોંધાઈ ચૂક્યા છે। તો સાથે સાથે છેલ્લા 4 દિવસમાં 12 થી પણ વધુ હળવા આંચકા જે છે એ જામનગરના ગ્રામ્ય પંથકોમાં જોવા મળી રહ્યા છે અને તેની સ્થિતિ અસર જે સતત ગ્રામ્ય પંથકમાં રહેતા લોકોમાં જોવા મળી છે। રાત્રે આવતા જે ભૂકંપના આંચકાના કારણે લોકોમાં એક ભયનો માહોલ રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂની ફોલ્ટ લાઈન છે તે ફરીથી સક્રિય થવાના કારણે આવા જે નાના નાના હળવા આંચકા આવી રહ્યા છે તેના કારણે સતત ગ્રામજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મુસ્તાક। ગુરુવાર એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા, કચ્છમાં 4, જામનગરમાં 2, ગઈકાલે રાત્રે જામનગરમાં 2 હળવા આંચકા અનુભવાયા। ને વાત હવે પાક નુકસાનીની। ગુજરાતમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડવાથી ખેડૂતોને થયેલી પાક નુકસાનીના સર્વેનો આજે બીજો દિવસ છે। તમામ જિલ્લા અને તાલુકાઓમાં સર્વે ટીમો ખેડૂતોના ખેતરમાં જઈને સર્વે કરી રહી છે। જે તાલુકામાં સર્વે ટીમ પહોંચી નથી ત્યાં હવે પહોંચશે। રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર જે ખેડૂતોના ખેતરમાં 33% કરતા વધુ નુકસાન હશે તેને બિનપિયત જમીન માટે પ્રતિ હેક્ટર લેખે 6,500 રૂપિયા અને પિયતવાળી જમીન હોય તો પ્રતિ હેક્ટર 13,000 રૂપિયા ને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। અત્યારે જે સર્વે થઈ રહ્યો છે તે કઈ રીતે થઈ રહ્યો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપને ઝી 24 કલાક આપી રહ્યું છે। સર્વે ટીમે ઝી 24 કલાકને આપેલી જાણકારી અનુસાર જો 3 દિવસ કરતા વધારે દિવસ સુધી વરસાદી પાણી ખેતરમાં ભરાઈ રહે તો જ પાકને નુકસાન થતું હોય છે। ખેડૂતોને ઓછામાં ઓછું 33% નુકસાન હોય કે વધુમાં વધુ 100% નુકસાન હોય તમામ ખેડૂતોને નિયમ મુજબ એક સરખી જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે। એટલે કે જેટલું નુકસાન થયું છે તેટલું નહીં, પરંતુ ધારાધોરણો મુજબ તમામ ખેડૂતોને 6,500 રૂપિયા ને 13,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે। ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોએ પોતાનો પાક જો બચાવી શકાય તેમ હોય તો તેને બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ। આ સાથે ગામના સરપંચો, ખેડૂત આગેવાનો અને ખેડૂત સર્વે માટે જતી ટીમોને સહકાર આપે તે અનિવાર્ય છે, નહીં તો સર્વેની કામગીરી મોડી થશે અને ત્યારબાદ સહાયની રકમ આપવામાં વિલંબ થઈ શકે છે। તો પિયત જમીન માટે 13,500 રૂપિયા સહાય આપવામાં આવશે। 3 દિવસ કે તેથી વધારે પાણી રહે તો જ ખેતરમાં પાક બગડતો હોય છે। ધારાધોરણો કેટલાક નક્કી કરવામાં આવ્યા છે તે અનુસાર ખેડૂતોને તેમનું વળતર આપવામાં આવશે। વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં તેમને સહાય મળશે। બિન પિયત વિસ્તારમાં વધુમાં વધુ 13,000 રૂપિયા સહાય આપવામાં આવશે। પિયત વિસ્તારમાં વધુમાં વધુ 27,000 રૂપિયા સહાય કરવામાં આવશે સરકાર દ્વારા।
अमदावाद जिलाना धंधुका तालुकामां उपरवासमांथी आवता वरसादना पाणीए कहर मचाव्यो। खेडूतोना उभा पाकमां पाणी फरी वळ्या। खेडूतोए महामहेनते तैयार करायेला कपासना पाकने पाणी फरी वळता झी 24 कलाकी बतावेला अहेवालनी असर थई छे। अतिवृष्टि न होवा छतां उपरवासना पाणीथी खेडूतोने आर्थिक नुकसानी थती हती। अमदावाद जिला वहीवटतंत्रे सर्वे करवानुं नक्की कर्युं। 20 दिवस में सर्वे करी रिपोर्ट सौंपवामां आवशे अने खेडूतोने केटलुं नुकसान थयुं छे तेनुं तारण पण काढवामां आवशे। झी 24 कलाक साथेनी वातचीतमां अमदावाद जिला विकास अधिकारी अरुण महेश बाबूए कह्युं छे कि खेडूतोनी ऑनलाइन अरजीओ पण स्वीकारवामां आवशे। नुकसान फील्ड में थयेलुं छे, कई जगह में पानी भरेला छे, पण कई जगह में पानी ना भरायतुं होय तो पण नुकसान थयेलुं हशे अने कई जगह में पानी भराया पछी नुकसान थयेलुं हशे, एटले एनी असेसमेंट नी कामगीरी चाली ज रही छे। दसेक दिवस नी अंदर आपणे बधुं सर्वे नुं कामगीरी पण पूरुं करीने दरखास्त करवामां आवशे। आपणे अमदावाद जिल्लामां अत्यारे खेतीवाड़ी विभाग वती 33 टीम्स बनावामां आवी छे अने साथे साथे दरेक मामलतदार टीडीओशीने पण त्यांथी जिल्ला वहीवटी तंत्र वती सूचना गयेली छे कि एमने साथे जे रेनफॉल डेटा छे अने पाक नुकसानी जे फरियादो छे ऑनलाइन में ए पण लेवानी वात छे। मोरबी जिल्लामां पड़ेला भारे वरसादथी खेतीना मोटा भागना पाकोने नुकसान थयुं छे। तल, कपास, मगफळी, अड़द, बाजरी, एरंडा सहित पाकने मोटा प्रमाणमां नुकसान थयुं। वरसाद भले रोकाई गयो होय पण खेतरोमां पाणी हजू भरायेला छे। वरसादी पाणीना कारणे रस्ताओ तूटी गया। सरकारनी सर्वे टीमो खेतर सुधी पहोंची शकती न होवाथी तेवा क्षेत्रोमां अंदाजित नुकसानना आंकड़ा एकत्रित करी रही छे अने जे खेतर सुधी पहोंची शकाय छे त्यांना संपूर्ण 100% सचोट आंकड़ा हालमां जिल्लाना खेतीवाड़ी विभाग एकत्रित करी रह्यो छे। मोरबी जिल्लामां 7 दिवसमां सर्वे पूर्ण करवामां आवशे अने त्यारबाद तेना आधारे सरकारमां रिपोर्ट करवामां आवशे। सरकारनी रिपोर्टिंग बाद सरकारनी सूचना मुजब खेडूतोने मळवापात्र थती सहाय पण चूकवामां आवशे। અત્યારે જે પાક જે છે જે બિન પિયત પાકો છે અને પાકની ઊંચાઈ ઓછી છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે અને સતત 3 દિવસ કે એનાથી વધુ સમય ડૂબમાં રહેવાના કારણે એની અંદર નુકસાની વધારે રહેવાની સંભાવના છે। બાકી જે પાક પાણીની બહાર રહી ગયા છે એમનો અમુક ભાગ પાણીની અંદર રહેવાના કારણે એ પાકની અંદર રોગ આવવાની અને ન્યુટ્રિયન્ટની કમી એટલે તત્વોની ઉણપ એ થવાની વધારે સંભાવના છે। હવે આ જે આપત્તિઓ જે બી થાય છે વિવિધ કુદરતી આપત્તિઓ તો એની અંદર સ્થાયી સૂચનાઓ આપેલી છે કે કોઈ બી પાકમાં નુકસાની થાય 33% વધુ તો એ બિન પિયત પાકની અંદર 6,800 રૂપિયા પ્રતિ હેક્ટરે અને પિયત પાકની અંદર 13,500 રૂપિયા પ્રતિ હેક્ટરે 2 હેક્ટરની મર્યાદામાં એક ખેડૂતને એ રીતે લાભ મળે છે। હાલે મોરબી જિલ્લાની અંદર કુલ 51 ટીમો બનાવી છે આપણે અને એ વિવિધ તાલુકાઓમાં પોતે સર્વે કરી રહ્યા છે। જ્યાં આગળ પાણી ઓસરી ગયા છે ઉતરી ગયા છે ત્યાં વિગતવાર સર્વે થઈ શકે કારણ કે ખરો અંદાજ મળે કે પાકમાં આટલી નુકસાની છે। બાકી જ્યાં અત્યારે પાણી ઉતર્યા નથી ને અત્યારે જઈ શકાય એવું નથી દૂરથી તો એ આઈ એસ્ટિમેટથી પ્રાથમિક નુકસાનીનો અંદાજ કરીએ છીએ। ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પછી હજુ પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે। રૂપાણી સરકારે પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી। આગામી 15 દિવસમાં સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। 33-60% નુકસાની ધરાવતા ખેડૂતને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તેનાથી વધુ નુકસાની માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। સંકટના સમયમાં ઝી 24 કલાકની ટીમ ખેડૂતો સાથે પહોંચી હતી। જાણીએ રાજ્ય સરકારની જાહેરાત અંગે ખેડૂતોની લાગણી અને માંગણી શું છે। ચોમાસામાં અવિરત વરસેલા વરસાદને લઈને ચારે તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ખેતરોમાં જે પલળી ગયેલા પાક છે એને લઈને ખેડૂતોએ સરકાર પાસે મગદદની ગુહાર લગાવી હતી ત્યારે કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા ખેડૂતો માટે મદદની જાહેરાત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે ખેતર છે એની અંદર જે પાક હતો એ પાક હાલ તો ખેડૂતોએ જે બચેલો જે પાક હતો એને લણીને એની નીપજ લેવાની કોશિશ કરી છે પરંતુ
जे रीतना नुकसान गयू छे खेडूतोने एने लईने सरकार पासे तेवो आशा सेवी रह्या छे के कंईक योजना जाहिर करे अने खेडूतोने एनाथी फायदो थाय एवुं काम करवामां आवे। आपणी साथे केटला खेडूतो छे अहींना जोड्याया छे, अपने खेडूतो साथे पण वात करीशुं, परंतु जे रीतना अत्यारे जाहेरात करवामां आवी छे एने लईने खेडूतोनो केवो अभिप्राय छे जाणीशुं। अपनी साथे जे गामना व्यक्ति छे जोड्याया छे, पहला तो एक खेडूतो माटे जे सरकारे जाहेरात करी छे 33% થી લઈને 60% સુધીના નુકસાનને લઈને 20,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે, આપ કેવી અપેક્ષા રાખો છો, શું કહેશો? જે રીતની જાહેરાત કૃષિ મંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે, હાલની પરિસ્થિતિને જે રીતે લીલો દુષ્કાળ દેશી ભાષામાં અમારી કહીએ છીએ, તો એ મુજબ જે વળતર છે એ વળતર હું સંપૂર્ણ યોગ્ય છે એવું ન કહી શકું, કેમ કે પહેલાં તો એ સર્વે કરવાના છે, સર્વેને સમય મર્યાદા જે આપી નથી 15 દિવસ કીધા છે, પણ ક્યારથી શરૂ કરે એ કંઈ જરૂરી નક્કી નથી થયું, તો તાત્કાલિક ધોરણે સર્વે કરે, ત્યારબાદ જે પાક લેવાળો છે કે જેમ કે તલ બાજરી ને વગેરે વગેરે જે પાક છે, તો એ પાકનું એક વેઇટેજ નક્કી કરે કે ભાઈ આટલાનો ખર્ચો થયો હોય છે ખેડૂતને અને આટલું નુકસાન ગયું છે। હા, માન્ય ગણી શકીએ કે 1 હેક્ટર 2 હેક્ટર, પણ એ હેક્ટર દીઠ કેટલું નુકસાન છે એ વ્યવસ્થિત સર્વે કરવો છે। હા, અહીંથી જે રીતે સર્વે કરે કે 33%, 60%, હમણાં ગઈ વખત જે થયું છે એ બધો કે ભાઈ નક્કી કરી જાય કે 50% નુકસાન ગયું છે, અને ત્યાં જાય ત્યારે એ 10% કે 5% જે એની અંદરની જે કંઈ મેલાઈ હોય કરીને કરે છે, તો એ મુજબ એ જે તકલીફ છે એ દૂર કરવી જોઈએ અને યોગ્ય સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવાય તો અમારું બધું। ખેડૂતોનું માનવું છે કે જે સર્વે કર્યા બાદ જે રીતના વળતરની ચૂકવણી જોવે એ ચૂકવાતી નથી અને ક્યાંક ને ક્યાંક જે ટકાવારી છે એ ઘટાડી નાખવામાં આવશે। આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે, એમને પણ પૂછીશું કે હાલ જે ખેતરોની અંદર જે ઊભા પાક હતા, ખાસ કરીને કેવા કેવા પાકોની અંદર નુકસાન ગયું છે, શું કહેશો? તો શિંગ બાજરી, કપાસ, મગફળી અને જુવાર આ બધામાં ભારે નુકસાની છે, તો તેની સાહેબ વળતર ટૂંકા સમયમાં વધુ ને વધુ આપે એવી અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને ખેતરોમાં ઉભેલા કપાસ, બાજરી, જુવાર, મગફળી જેવા જે પાકો છે એની અંદર ખૂબ જ મોટા પાયે વ્યાપક નુકસાન થયું હતું, જેને લઈને ખેડૂતો છે એ સરકાર પાસે ખૂબ જ આશા સેવી રહ્યા છે। આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાયા છે, એમને પણ પૂછીશું। નરેશભાઈ, ખાસ કરીને જે આ ગ્રામ્ય પંથક છે, ખૂબ વરસાદ થયો અને ખેતરોની અંદર પાણી ભરાયા હતા, આપ શું અપેક્ષા રાખો છો, ખાસ કરીને સરકાર જ્યારે જાહેરાત કરી છે? સરકાર દર વખતે જાહેરાત તો કરે જ છે, પણ તેનું જે ચૂકવણી કરવાની હોય છે એમાં જ્યારે પાક વીમાનો જ પ્રશ્ન હોય છે, ત્યારે પણ આજથી 2-3 વર્ષ પહેલાં જે 2-3% લોલીપોપ સમાન અને ખેડૂતોને મજાક સમાન ચૂક્યો હતો, આ વખતે પણ એમને જાહેરાત કરી દીધી છે ભાઈ 20,000 ને 30,000 ને એ રીતના આંકડાઓથી કે અમે વળતર ચૂકવું છું, પ્લસ 30%, 60% એવા બધા આંકડાઓની માયાજાલ રચી છે। પણ સરકારને જો અત્યારે છેલ્લા 31 દિવસથી ભાવનગર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને સરકારને ખબર, અધિકારીઓને પણ ખબર છે કે કેટલો વરસાદ પડ્યો છે અને ખેતરમાં અત્યારે કોઈને કાંઈ બચ્યું નથી, અત્યારે અહીંયા તલનો પાક ઊભો હતો એ વાઢીને બહાર નાખી દેવો પડ્યો છે, જુવાર હતી જુવાર પણ હળી ગઈ હતી, એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે અને આ નુકસાનનું જે છે એનું તાત્કાલિક સર્વે, સેટેલાઇટ સર્વે કરી અને તાત્કાલિક એમને સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા આ જે નુકસાન ગયું છે એની તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે સહાયની રકમ છે એ પણ યુદ્ધના ધોરણે ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। કચ્છમાં કલેક્ટર કચેરી ખાતે 100 જેટલા ખેડૂતોએ રામધૂન બોલાવી 1.5 કલાક ધરણા કર્યા બાદ ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું છે। સતત 3 અઠવાડિયા સુધી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં થયેલા નુકસાન અંગે ભારતીય કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી હતી, કહ્યું કે ખેડૂતોને પાક નુકસાનીનું પૂરતું વળતર મળવું જોઈએ। કચ્છમાં 258% જેટલો જે વરસાદ વરસેલો છે જેના કારણે ખેતીમાં ઘણી બધી નુકસાની પણ થયેલી છે, ત્યારે ખેડૂતો પોતાની વ્યથા રજૂ કરતા હોય છે, ત્યારે 24 કલાક સાથે અત્યારે વાત કરતા આપણે ખેડૂતો સાથે વાત કરીશું કે કઈ રીતે શું નુકસાન થયેલું છે, શું કહેશો અત્યારે જે પરિસ્થિતિ છે ખેડૂતોની, ખાસ કરીને ત્યારે શું વાત કરશો? અત્યારે કચ્છ જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ એવી કપરી પરિસ્થિતિ છે કે બહુ
ખેડૂતોએ ખર્ચ કર્યો, ખર્ચ કર્યા પછી અતિવૃષ્ટિને કારણે અત્યારે જે 258% વરસાદનો જે આંકડો છે એ કચ્છને માટે મને એવો લાગે છે કે ટોપ લેવલનો આંકડો છે. આટલા વર્ષ સુધી કોઈથી 258% વરસાદ થયો લગભગ સાંભળ્યો નથી, અને છતાં પણ આજે ખેડૂતોને અહીં અધિકાર માંગવા આવવું પડતું હોય, આટલા સુધી જો ખેડૂતોને લંબાવવું પડતું હોય અને આવેદન પત્રો આપવા પડતા હોય તો આ કેટલી સરકારની નીતિ સારી કહેવાય. કારણ કે ઘણી વખત આવા વરસાદ થતા હોય, દુષ્કાળ હોય ત્યારે જાહેરાત કરવાથી કંઈ નહીં વરે, પણ અમારા ખેડૂતોનું અમારો હક જે બને તેમ જલ્દીથી આપે અને ખેડૂતોને તાત્કાલિક સરકાર સહાય કરે. સરકારે પેકેજ જાહેર કર્યો છે, એ પેકેજમાં સર્વે કરવાવાળો જે પ્રશ્ન છે એ સર્વે કરવાની હવે કોઈ જરૂર નથી. કારણ કે સર્વે કરવાનું ક્યારે આવે કે જો થોડોક વરસાદ હોય તો. આ તો સંપૂર્ણ વરસાદ આપણે ધારીએ એના કરતાં વધારે થઈ ગયો, તો પૂરેપૂરે 170-90% નુકસાની છે. ત્યારે 70-90% નુકસાની હોય તો એમાં સર્વે કરવાની કોઈ જરૂર નથી અને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા તાત્કાલિક મળે એવી અમારી માંગણી છે. અને આગેવાન સાથે વાત કરશું કે શું અત્યારે પરિસ્થિતિ છે અને આ જે આ પેકેજ જાહેર કર્યું છે તો વાત કરવામાં આવી છે એના આગે આપ કેટલા સંતુષ્ટ છો? સાહેબ, આ પેકેજથી અમે જરાય સંતોષ નથી. કારણ કે જ્યાં સુધી અમારા ખાતાની અંદર કોઈ વસ્તુ આવે નહીં, ખાલી જાહેરાતું થયા રાખે છે, તો એનાથી અમને સંતોષ જરાય મળશે નહીં. તો સુરતમાં સુમુલ ડેરીના પ્રમુખ માટે આજે મતદાન થશે. જો કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે તો મતદાન થશે, અને જો કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ નહીં ભરે તો મતદાન નહીં થાય. જો મતદાન નહીં થાય તો 21 સપ્ટેમ્બરે બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખની જાહેરાત થશે. હાલ પ્રમુખ પદ માટે ભાજપમાંથી માનસિંહ ચૌહાણ અને રાજુ પાઠક દાવેદાર છે. જો કોંગ્રેસ ફોર્મ ભરશે તો પક્ષ આ બંનેમાંથી એકને મેન્ડેટ આપશે, અને જો કોંગ્રેસ ફોર્મ નહીં ભરે તો બેમાંથી એકને બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવશે. સીઆર પાટીલના પ્રવાસી વાત કરીએ તો ગુજરાત ભાજપ અધ્યક્ષ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. સીઆર પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ. સવારે 9 વાગે ઊંઝાના શિહી ગામેથી પ્રવેશ કરશે. સવારે 9 વાગે સરદાર સર્કલ પાસે તેમનું સ્વાગત કરવામાં આવશે. 9:30 વાગે પાટીલનું એપીએમસી ખાતે સ્વાગત કરાશે, તો 10:15 વાગે ઉમિયા માતાજીના તેઓ દર્શન કરવાના છે. ઊંઝા ઉમિયાધામમાં પાટીલની રજતુલા પણ કરવામાં આવશે. 11:30 વાગે વિસનગરના ભાંડુ ગામમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. 12 વાગે બ્લીસ વોટર પાર્ક ખાતે તેઓ ભોજન લેશે. 12:30 વાગે પાટીલનું સ્વાગત કરાશે. 1 વાગે મહેસાણા જિલ્લા સંગઠનની બેઠક છે, તો 2 વાગે સામાજિક ધાર્મિક વેપારીઓ સાથે પણ તેઓ બેઠક કરવાના છે. 3 વાગે મહેસાણા કમલમમાં તેઓ બેઠક કરવાના છે, તો 4:15 વાગે મોઢેરા સર્કલ સરદાર પટેલની પ્રતિમાને તેઓ ફૂલહાર ચઢાવશે. 4:15 વાગે નંદાસન ખાતે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી કલોલ જવા માટે તેઓ રવાના થઈ જશે. ઊંઝામાં થશે ભાજપ પ્રદેશ અધ્યક્ષની રજત તુલા. સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજના કુળદેવી ખોડલધામ બાદ ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા ઉમિયાધામ ખાતે રજત તુલા થશે. બીજી વાર કોઈ રાજકીય આગેવાનની યોજાઈ રહી છે રજત તુલા. પાટીદાર સમાજ જ્ઞાતિ જાતિથી પર થઈ કામ કરે છે, તે મેસેજ આપવા માટે આ રજત તુલા કરવામાં આવવાની છે. ત્યારે 100 કિલો કરતા વધુ ચાંદીથી ભાજપ પ્રમુખને તોલવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયા છે. જે બ્રિજેશ, પાટીદાર સમાજ દ્વારા ખાસ સંદેશ આપવાનો પ્રયાસ અને આ રજત તુલા કરવામાં આવશે કડવા પાટીદાર સમાજ દ્વારા, શું વિગતો હાલ? તો કડવા પરિવાર સમાજ નું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર ઊંઝા ઉમિયા ધામ, ત્યાં તેઓ દર્શન કરવાના છે. દર્શન કરવાની સાથે જ તેમને રજત તુલા કરવામાં આવનાર છે, અને ચાંદીની રજત તુલા થશે. જે તમે ચાંદીથી તોલવામાં આવશે, 100 કિલો કરતા વધુ ચાંદીથી તોલવામાં આવશે, અને એ ચાંદી જે છે તેનું દાન કરવામાં આવશે. સીધી રીતે એક મોટો મેસેજ છે કે પાટીદાર સમાજ કોઈ જ્ઞાતિ જાતિના બંધનોમાં નથી માનતો, અને જે રીતે ભાજપ પ્રમુખનું સ્વાગત થઈ રહ્યું છે તે મેસેજ આપવાનો પ્રયાસ છે. પહેલા ખોડલધામ અને હવે ઊંઝા ઉમિયાધામ ખાતે જે પ્રકારે તેમના સ્વાગતનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને જે રજત તુલા થવાની છે, તે સીધી રીતે એક મોટો મેસેજ આપી રહ્યું છે કાર્યકર્તાઓની પણ, અને સાથે સાથે સામાજિક આગેવાનોને પણ. ભાજપ પ્રમુખની સ્વીકૃતિ કેટલી છે અને ભાજપ પ્રમુખ લોકોની વચ્ચે જે રીતે પહોંચી રહ્યા છે તેનો મેસેજ પણ કાર્યકરોને ખૂબ મોટો પહોંચી રહ્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો 100 કિલોથી વધુની
चांदी थी रजतुला करवामां आवशे अने तेने दानमां आपवामां आवशे। तो आ साथे बुलेटिन में हाल बस आटलू ज। नमस्कार।